صلوا على محمد. بسم الله إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا سيد العرب والعجم جد الحسن والحسين والله عاصمه وجبريل خادمه والمعراج سفره والبراق مركبه وسدرة المنتهى مقامه وقاب قوسين أو أدنى منزله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبي القاسم محمد. صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم. والذين يقولون ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما أولئك يجزون الغرفة بما صبروا ويلقون فيها تحية وسلاما خالدين فيها حسنت مستقرا ومقاما. صلوات پڑھو محمد وآل محمد پر. اللهم صل على محمد وآل محمد. پریوار نے کیوی ریتے کامیاب بناؤں اے سلسلہ ماں آج بیجی تقریر چھے અને ઉનવાનની આયત છે કે જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવી રહ્યો છે અને એની અંદર પરિવારને કેવી રીતે કામયાબ બનાવવું એના માટે એક સોનેરી ઉપાય અને એ ઉકેલ પેશ કરે છે. અગર તમે આયત ઉપર મનન કરશો અને વિચાર કરશો તો એ ઉપાય અને એ નુસ્ખો તમને મળી જશે અને એના ઉપર અમલ કરવાથી જરૂર પરિવારની અંદર અને કુટુંબની અંદર સફળતા અને કામયાબી તમને હાસિલ થશે. અલ્લાહ તઆલા આ કુરાન મજીદની આયતની અંદર કે જે સૂરતુલ ફુરકાનમાં છે, સૂરા નંબર 25 આયત નંબર 74 થી લઈને 77 સુધી, આ આયતને તમે આજે રાતના સુવા પહેલા કુરાન મજીદને ખોલીને પડશો અને એના ઉપર મનન કરશો અને પોન્ડર કરશો તો એના ઉપરથી તમને જરૂર બોધ મળશે. એની અંદર અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવી રહ્યો છે, વલ્લદીના યકુલુના, એ લોકો કે જે લોકો હંમેશા કહે છે અને દુઆ કરે છે કે શું, રબ્બના હબ લના, કે અલ્લાહ તું અમોને ઇનાયત કર અને અર્પણ કર, મિન અઝવાજિના વ ઝુરિયાતિના કુરતા આયુનિન, અમારા જીવન સાથીને અને અમારી ઔલાદને અમારા માટે તું આંખોનો ઠંડક બનાવ, કુરતા આયુન બનાવ, અને વજઅલના લિલ મુત્તકીના ઇમામા, અને મુત્તકી પરહેજગારને તું અમારા ઉપર નેતા સરદાર અને ઇમામ બનાવ. ઉલાઇક યુઝૌનલ ગુરફત બિમા સબરુ, અને આ તે લોકો છે કે જ્યારે જિંદગીની અંદર પરિવારની અંદર કુટુંબની અંદર જ્યારે કામયાબ થાય છે કારણ કે એ લોકોએ સબ્ર કર્યું તો અલ્લાહ સુબહાન વ તઆલા એ લોકોને દુનિયાની અંદર પણ
અને આખિરતની અંદર પણ ઊંચી જગ્યા અને જન્નત નસીબ કરે છે. વયુલકૌન ફીહા તહિયતુ વસલામા, અને જ્યારે લોકો જન્નતની અંદર જાય છે તો ત્યાં એ લોકોનો અવકાર કરવામાં આવે છે સલામતીની સાથે, સલામની સાથે, તહિયાતની સાથે. ખાલિદીન ફીહા, અને એ લોકો માટે જન્નત હંમેશા હંમેશા રહેવાની જગ્યા છે. હસુનત મુસ્તકર વ મુકામા, અને જન્નત જે છે કેટલું સુંદર જગ્યા અને મુકામ છે. સલવાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. આયત ઉપર તમે મનન કરશો તો એક વસ્તુ છે કે જેના ઉપર આપણને બોધ લેવાનું છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે એક વસ્તુ છે, અગર એના ઉપર તમે અમલ કરશો તો જિંદગી તમારી જરૂર કામયાબ થશે. કઈ વસ્તુ છે એ? આયતની અંદર અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, યુઝૌનલ ગુરફત બિમા સબરુ. એ લોકોને અલ્લાહ તઆલા ઊંચી જગ્યા આપશે. ગુરફા, સ્વાહિલીની અંદર આપણે ગુરફા કહીએ છીએ, ઊંચી જગ્યા. અરબિકમાંથી લેવામાં આવ્યું છે ગુરફા, કે બહુ જ ઊંચી જગ્યા એ લોકોને મળશે કારણ કે એ લોકોએ સબ્ર કર્યું. જ્યારે પણ ઘરની અંદર ઝઘડા થાય છે સબ્ર કરે છે, અનબનાવ થાય છે સબ્ર કરે છે, જ્યારે પતિ કે પત્ની ગુસ્સે થઈ જાય છે સબ્ર કરે છે, અને જ્યારે ઔલાદની તરબિયતમાં મુશ્કેલી પડે છે એની અંદર પણ સબ્ર કરે છે, અને ધણીને જ્યારે હલાલ રોજી કમાવાની અંદર તકલીફ સહેવી પડે છે, મુશ્કેલીનો સામનો કરે છે, ત્યારે પણ એની ઉપર તે સબ્ર કરે છે. તો દરેક હાલતની અંદર ત્યારે સબ્ર કરે છે. તો એ સબ્રનું ફળ એ છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા દુનિયાની અંદર પણ અને આખિરતની અંદર પણ એ લોકોને ઊંચી જગ્યા આપશે. હવે સબરને કેવી રીતે હાસિલ કરવું એ અલગ મૌઝુ છે, ઇન્શાઅલ્લાહ પછી તેના ઉપર બયાન કરવામાં આવશે. પણ આજની મજલિસની અંદર, એ સિલસિલાની અંદર કે કામયાબ પરિવાર કેવી રીતે હાસિલ કરવું, એના માટે તમે ગઈકાલે સમાઅત ફરમાવ્યું કે કામયાબી હાસિલ કરવા માટે જરૂરી એ છે કે ઇન્સાન શાદીના મકસદને સમજે કે શા માટે એને શાદી કર્યું છે, શા માટે પતિ પત્ની બનીને એ લોકો સાથે રહે છે. તો એની અંદર ત્રણ ચીજો છે કે જે તમારી સામે પેશ કરી હતી. પહેલી વસ્તુ એ કે શાદીનો મકસદ અલ્લાહની ખુશનુદી છે અને સુન્નત રસૂલ ઉપર અમલ કરવાનું છે. બીજો મકસદ અને બીજો શાદીનો હેતુ એ છે કે ઇન્સાન એકબીજા સાથે જાતિ ગરજ વગર, સેલ્ફિશ ઇન્ટરેસ્ટ વગર એકબીજા સાથે મોહબ્બત કરે અને પોતાના જીવનના જિસ્માની અને રૂહાની જરૂરિયાતોને પૂરી કરીને સુખ, શાંતિ અને સુકૂન હાસિલ કરવાની કોશિશ કરે. એવી રીતે એકબીજા સાથે મોહબ્બત કરે કે એની અંદર કોઈ પણ જાતનો, જાતિ ગરજ અને મકસદ કે મસલહત નહીં હોય, તો તે કુટુંબની અંદર શાંતિ ફેલાઈ જાય છે, સુખ મળે છે અને રૂહને સુકૂન પહોંચે છે. કે જેવી રીતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન મજીદની અંદર સૂરત રૂમમાં ઇરશાદ ફરમાવી રહ્યો છે, વો મિન આયાતિહી, અલ્લાહની નિશાનીઓમાંથી છે, અન ખલક લકુમ, કે તમારામાંથી પૈદા કર્યા છે, મિન અનફુસિકુમ, તમારા નફ્સમાંથી, અઝવાજન, જીવન સાથીને, ઝૌજ અને ઝૌજાને, પતિ અને પત્નીને શા માટે પૈદા કર્યું છે? શા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઝૌજ અને ઝૌજાને, મર્દ અને ઔરતને, પતિ અને પત્નીને પેદા કર્યું છે? કે જેથી કરીને લિતસ્કુનુ ઇલૈહા, કે જેથી કરીને દિલની અંદર સુકૂન મળે, રૂહની અંદર, નફ્સની અંદર ઇન્સાનને સુકૂન મળે. વો જઅલ બૈનકુમ મવદ્દતન વ રહમા, અને અગર સુકૂન અને શાંતિ અને સુખને અગર કુટુંબની અંદર, પરિવારની અંદર તમને હાસિલ કરવું હોય તો એના માટે જરૂરી એ છે કે તમે આ બે વસ્તુ ઉપર અમલ કરો, મવદ્દત અને રહમત. એકબીજા સાથે જાતિ ગરજ વગર તમે મોહબ્બત અને પ્યાર કરો, પ્યારની સાથે રહો અને પછી એકબીજા તરફ રહેમતની નજર કરો. મતલબ કે એકબીજાની તમે ખિદમત કરો તો દિલની અંદર, એ ઘરની અંદર તમને હંમેશા સુખ અને શાંતિ હાસિલ થશે. સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આ બીજો મકસદ અને શાદી કરવાનો ઇસ્લામની નજરમાં ત્રીજો મકસદ એ છે, નસલને વધારવું, મુમિનીનના નસલને વધારવાનું, અને નસલને વધારીને પછી ઔલાદની સરખી કેળવણી અને તાલીમ કરવી, સરખી કેળવણી અને તરબિયત કરવી, એ શાદીનો મુખ્ય કારણ છે. અને આ મકસદ જે હું બયાન કરી રહ્યો છું એ મારા મગજથી નથી બયાન કરી રહ્યો, કારણ કે આપણા પૈગંબર ઇસ્લામ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હદીસની અંદર ઇરશાદ ફરમાવી રહ્યા છે કે તનાકહુ વ તનાસલુ તકસુરુ,
કે તમે નિકાહ કરો અને નસલ ને પેદા કરો કે જેથી કરીને મુમિનીન કસરત માં થાય, વધારે પ્રમાણમાં થાય, મુમિનીનની પોપ્યુલેશન વધારે થાય. શા માટે? પછી જનાબે રસૂલ ખુદા સમજાવે છે, ફઇન્ની ઉબાહી બિકુમુલ ઉમમા યૌમલ કિયામતી વલૌ બિસિક્તિ, કે જેથી કરીને કયામતના દિવસે હું ફખર હાસિલ કરી શકું, મુબાહાત હાસિલ કરી શકું કે દરેક ઉમ્મતમાંથી મારી ઉમ્મત જે છે સૌથી મોટી છે, સૌથી વધારે છે. તો શાદીનો મકસદ એ છે કે ઇન્સાન નસલને વધારે. પણ કેવી નસલને વધારે, કેવી નસલને વધારે, કેવી ઔલાદને પૈદા કરે, કેવી રીતે ઔલાદની કેળવણી અને તરબિયત કરે, એવી રીતે ઔલાદની કેળવણી અને તરબિયત ઓ તાલીમ કરે કે જેથી કરીને રસૂલને ફખરો મુબાહાત હાસિલ થાય. ખુદા ન કરે અગર એવી ઔલાદ હોય કે જે ફાસિક ઓ ફાજિર છે, વલે અઝુ બિલ્લા, શું એનાથી જનાબે રસૂલ ખુદા ખુશ થશે, ફખર હાસિલ થશે? નહીં. તો આના ઉપરથી મકસદ સાફ જાહેર થાય છે કે શાદીનો મકસદ એ છે કે નસલને વધારીને ઔલાદની તરબિયત કરવામાં આવે. અને મા બાપ બનવાની તમન્ના જે છે, ઈચ્છા જે છે, આ એક ફિતરતી ઈચ્છા છે. તમામને દિલની અંદર ઈચ્છા અને તમન્ના હોય છે કે પોતે મા બને કે પોતે બાપ બને અને એના જેનરેશનને નસલને આગળ વધાવે, કે જેવી રીતે નબીઓએ પણ નસલને વધારવા માટે અલ્લાહ તઆલા પાસેથી દુઆ કરી હતી, કે જેવી રીતે નબી ઝકરિયા અલૈહિસલામ હતા, 100 વર્ષ જિંદગી વિતાવ્યા પણ અલ્લાહે એમને કોઈ ઔલાદ ના આપી, તો હંમેશા એ દુઆ કરતા હતા. હર નમાઝ પછી મહેરામમાં જઈને દુઆ કરતા હતા. અને એ દુઆના બારામાં કુરાન મજીદની અંદર વર્ણ થયો છે, ઝિક્ર થયો છે કે જેમાં અલ્લાહ સુબહાન વ તઆલા ઇરશાદ ફરમાવે છે સૂરા આલ ઇમરાનની અંદર, હુનાલિકા દઅ ઝકરિયા, કે એક વખતે નબી ઝકરિયા અલી સલામે અલ્લાહના બારગાહમાં દુઆ કરી કે શું, કાલા રબ્બી, અય મારા પરવરદિગાર, હબલી, તું મને અર્પણ કર, મિન લદુન કા, તારી પાસેથી, ઝુર્રિયતન તૈયબતન, એ ઔલાદ અર્પણ કર કે જે શું તૈયબ હોય, નેક હોય, સાલેહ હોય, મુત્તકી અને પરહેઝગાર હોય. ઇન્નક સમીઉ દુઆ, અને ખરેખર તું દુઆઓને સાંભળવા વાળો છે. તો ઔલાદની તરબિયત જે છે એ મા બાપની જવાબદારી છે. કયામતના દિવસે સવાલ કરવામાં આવશે કે તમોને ઔલાદની નિયામત જે આપવામાં આવી હતી એ નિયામતને તમે કેવી રીતે સંબોધ્યા, કેવી રીતે એ લોકોની તરબિયત કરી, કેવી રીતે એ લોકોને તમે પરવાન ચડાવ્યા, એ સવાલ મા બાપને જરૂર કરવામાં આવશે. કુરાન મજીદની અંદર અલ્લાહ સુબહાન વ તઆલા ઇરશાદ ફરમાવે છે, યા અયુહલ્લઝીના આમનુ, અય ઈમાન લાવનારાઓ, કુ અનફુસકુમ વ અહલીકુમ નારા, કે તમે બચાવો તમારા પોતાના નફ્સને, અને ફક્ત તમારા નફ્સને જ નહીં પણ તમારા અહલને પણ, વ અહલીકુમ, તમારી ઔલાદને પણ, તમારા બાળકોને પણ તમે જહન્નમની આગથી બચાવો. કોની જવાબદારી છે? એ મા બાપની જવાબદારી છે. મા બાપની જવાબદારી ફક્ત બાળકોને અને ઔલાદને હલાલ રોજી દેવાનું જ નથી, કપડાં દેવાનું જ નથી, શેલ્ટર, ઘર અને મકાન દેવાનું જ નથી, સાથે સાથે સાચી ઇસ્લામની તાલીમ પણ દેવાની છે, અને એ લોકોને જહન્નમની આગથી પણ બચાવવાની જવાબદારી જે છે એ મા બાપ ઉપર અલ્લાહ તઆલાએ નાફિઝ કર્યું છે. કે એક વખતે એક ઇન્સાન, એની પાસે ઔલાદ જ્યારે થઈ ત્યારે જનાબે રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે આવે છે અને ઇરશાદ કરે છે કે યા રસૂલ અલ્લાહ, કે અલ્લાહના રસૂલ, મા હક્કુ ઇબની હાઝા, આ ઔલાદનો હક મારા ઉપર શું છે, અલ્લાહે મને ઔલાદની નિયામત આપી છે તો મને હવે શું કરવાનું છે? જવાબની અંદર રસૂલે મુખ્તાર કહે છે, કાલા તહસન ઇસ્મુહુ, પહેલે તો એને તું સારું નામ આપ, અને પછી વાદિબહુ, અને તું એને અદબ અને અખલાક શીખા, વઝહુ મૌદિયન હસના, અને તું એને સારી જગ્યાની અંદર રાખ કે જેથી કરીને એ અખલાક હાસિલ કરી શકે, અદબ હાસિલ કરી શકે, સારી તરબિયતને હાસિલ કરી શકે. આ મા બાપની જવાબદારી છે. એક આલિમ પાસે એક ઇન્સાન આવે છે અને સવાલ કરે છે કે બચ્ચાઓની તરબિયત ક્યારે શરૂ થાય છે, બચ્ચાની તરબિયત અને કેળવણી ક્યાં વર્ષની શરૂ થાય છે? 3 વર્ષની શરૂ થાય છે કે જ્યારે તે નર્સરી સ્કૂલ અને કિન્ડર ગાર્ડનમાં જાય છે, કે 6 વર્ષની શરૂ થાય છે કે જ્યારે તે પ્રાઇમરી સ્કૂલમાં જાય છે, કે પછી 14 વર્ષની શરૂ થાય છે કે જ્યારે તે સેકન્ડરી સ્કૂલમાં જાય છે, ક્યાં વર્ષથી, કે ત્યારથી શરૂ થાય છે કે જ્યારે એ બચ્ચો જે છે જન્મે છે? તો તે આલિમે જવાબની અંદર કહ્યું કે નહીં, એનાથી પણ પહેલા તું ઔરતની જ્યારે તલાશ કરે શાદી માટે ત્યારથી જ બચ્ચાઓની તરબિયત શરૂ થઈ જાય છે.
હજી તું ઓ શાદી પણ નથી કર્યો, ઔરતની તલાશમાં છે, પત્નીની તલાશમાં છે, નેક અને સાલે કનીઝ ખુદાની તું તલાશમાં છે, ત્યારથી ઔલાદની તરબિયતના બારામાં તું વિચાર કર, કારણ કે એ તારા બચ્ચાની શું માં બનવાની છે. અને સૌ પ્રથમ મુઅલ્લિમા અગર કોઈ બચ્ચાની હોય તો એની માં છે, સૌ પ્રથમ મદ્રસો અગર કોઈ બચ્ચાનો છે તો તે માનો ખોડો છે. સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જ્યારે ઇન્સાન પોતાની આ જવાબદારીને ભૂલી જાય છે અને લાપરવાહીની સાથે નેગ્લિજન્સની સાથે જ્યારે વર્તે છે તો એના ઘણા મિસાલો દુનિયાની અંદર જોવામાં આવે છે કે કેવી રીતે બચાવવું જે છે પોતાની જિંદગીને બસર કરે છે. એક મિસાલ તમને જીવતો જાગતો દાખલો દઉં કે જે આ મહિનાની અંદર જ થયું કે અમેરિકાની અંદર માઇકલ જેક્સનની છોકરી પેરિસ જેક્સન, એના બારામાં તમે અખબારમાં પણ સાંભળ્યા હશો, 15 વર્ષની ઉંમર છે, પણ એ 15 વર્ષની ઉંમરની અંદર તે છોકરીએ પેરિસ જેક્સન 15 વર્ષની ઉંમરની અંદર એને આપઘાત કરવાની, સુઈસાઈડ કરવાની કોશિશ કરી અને બચી ગઈ. પણ 15 વર્ષની છોકરી કે જેની પાસે જાહો જલાલ હોય, પૈસા હોય, શહરત હોય અને મોટા સેલિબ્રિટીની છોકરી હોય, એને આપઘાત કરવાની જરૂરત શા માટે પડી? શા માટે આપઘાત કર્યું? એના ઉપર અગર તમે મનન કરશો અને વિચાર કરશો તો એમાંથી તમને જાણવા મળશે કે મા બાપે પોતાની જવાબદારીને પૂરી ન કર્યા. અને જ્યારે આ અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં આવ્યું તો એની અંદર અમુક રીડર્સ જે છે કોમેન્ટ્સ લખ્યા, તો એમાંનો એક કોમેન્ટ, એક રીડરનો કોમેન્ટ મેં તમારી સામે પડું છું. હાલાંકિ મને ખબર નથી કે મુસલમાન છે કે કોણ છે, પણ એ રીડરે કહ્યું કે ઇક્વલી કલ્પેબલ ઇઝ ધર મધર, અને એવી જ રીતે ગુનેગાર એની મા પણ છે, માઇકલ જેક્સનની ઔરત પણ છે, કે જો હુ સ્ટુડ બાય અને લેટ હર હસબન્ડ ડિસ્ટ્રોય હર ચિલ્ડ્રન બેઝડ ઓન હિઝ ડિઝાયર ટુ બી રિચ એન્ડ ફેમસ. એની વખત ડિઝાયર હતી પૈસા કમાવાની, શહરત કમાવાની, અને એની અંદર એ પોતાના બાળકોની તરબિયત ન કરી શક્યો કે એ હદ આવી ગઈ કે એ અપઘાત ઉપર આવી ગઈ. તો મા બાપની જવાબદારી છે કે બચ્ચાઓની કેળવણી કરે, કેળવણી કરે. અને જ્યારે ઇન્સાન પોતાના શાદીના મકસદને ભૂલી જાય છે, સમજતો નથી, તો પછી એક કુટુંબમાં સફળતા અને કામયાબી હાસિલ કરવી બહુ જ તકલીફ છે. જેવી રીતે તમે સાંભળ્યું કે કુટુંબને બનાવવાનો મકસદ એ છે કે નસલોની નસલને પેદા કરવામાં આવે અને નસલની કેળવણી કરવામાં આવે. એક બીજો તમને દાખલો દઉં કે જ્યારે ઇન્સાન પોતાના શાદીના મકસદને ભૂલી જાય છે કે શા માટે એને શાદી કરી છે, અલ્લાહની ખુશનુદીને ભૂલી જાય છે, સુન્નતે રસૂલ ઉપર અમલ કરવાનું જ્યારે ભૂલી જાય છે, મવદ્દત અને રહેમતની સાથે વર્તાવ કરવાનું જ્યારે ભૂલી જાય છે, પોતાની જવાબદારી, બાળકોની કેળવણી અને તરબિયત ભૂલી જ્યારે જાય છે, ત્યારે શું થાય છે? મકસદને જ્યારે ભૂલી જાય છે ત્યારે, દાખલો આપું તમને યુનાઇટેડ કિંગડમનો, કે ત્યાં પાર્લામેન્ટની અંદર એક વખતે વોટ નાખવામાં આવ્યો કે આયા હોમોસેક્સ્યુઆલિટીને કબૂલ કરવામાં આવે, જાયઝ કરાર દેવામાં આવે કે નહીં દેવામાં આવે. આજે યુરોપની અંદર હવા ચાલી છે, દરેક ગવર્મેન્ટ જે છે પોતપોતાની રીતે એ હોમોસેક્સ્યુઆલિટીને, વલિયાઝુ બિલ્લા, ગે મેરેજને ઇજાજત આપવાનું શરૂ કર્યું છે. તો એ પ્રમાણેનો વોટ જે છે યુનાઇટેડ કિંગડમની પાર્લામેન્ટની અંદર પણ જ્યારે રાખવામાં આવ્યું તો તમોને સાંભળીને અચંબો થશે, અજબ થશે કે એ એમપીઝની અંદર, મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટની અંદર 8 મુસલમાન એમપીઝ છે, 8 મુસલમાન એમપીઝ, એના નામો મેં લખ્યું છે, હું તમારે સામે નથી બયાન કરતો કારણ કે ટાઈમ નથી. એ 8 એમપીઝમાંથી 5 મુસલમાન એમપીઝ એ હોમોસેક્સ્યુઆલિટી અને ગે મેરેજના તડફેનમાં પોઝિટિવ વોટ આપ્યો કે આ જરૂર થવી જોઈએ. મુસલમાન છે પણ આવી રીતે વોટ આપ્યો શા માટે? પોતાની જવાબદારી ભૂલી ગયા. શાદીના મકસદને જ્યારે ઇન્સાન ભૂલી જાય છે ત્યારે આવી હાલત થઈ જાય છે. જ્યારે કુરાનની નજરમાં પરિવાર કેવી રીતે હોવો જોઈએ, હવે કુરાનની નજરમાં આપણે જોઈએ કે કુટુંબને કેવી રીતે પોતાની જિંદગીને બસર કરવું જોઈએ અને કેવી રીતે કામયાબ થવું જોઈએ. તો સૂરે તૌબાની અંદર આયત નંબર 71ની અંદર અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, વલ મુમિનૂન વલ મુમિનાત, મુમિન મર્દ અને મુમિન ઔરત, કુટુંબની અંદર, પરિવારની અંદર, બઅઝુહુમ ઔલિયાઉ બઅઝ, એકબીજાના એ વલી અને દોસ્ત છે, એકબીજાને મોહબ્બત કરવાવાળા છે. અને કેવી રીતે મોહબ્બત કરે છે? જે એકબીજા સાથે મોહબ્બત કરતા હોય એ લોકોનો વર્તણૂક શું હોવો જોઈએ?
એ લોકોનો અમલ શું હોવો જોઈએ? કુરાન મજીદની આયત ઉપરથી આપણને ખબર પડશે, યામુરુના બિલ મારૂફ વ યનહાઉના અનિલ મુનકર. કારણ કે એ લોકો એકબીજા સાથે મોહબ્બત કરે છે, તો પછી હંમેશા અમ્ર બિલ મારૂફ નેકી માટે બોલાવે છે, નહીં અનિલ મુનકર, આને બધીથી બચાવવાની કોશિશ કરે છે. અને પછી એ ઘરની અંદર અલ્લાહ આગળ વધીને ઇરશાદ ફરમાવે છે, વા યુકીમુના સલાત, નમાઝને કાયમ કરે છે. સુબહની નમાઝ જ્યારે આવે છે ત્યારે મર્દ ઉઠે છે, પોતાની પત્નીને પણ ઉઠાડે છે, પોતાના બચ્ચાને પણ ઉઠાડે છે, આઝાન અપાય છે અને નમાઝને કાયમ કરવામાં આવે છે. આ છે મુમિનીનનો પરિવાર. વયુથુન ઝકાત, અને પરિવારની અંદર ઝકાત અને સદકાને પણ દેવામાં આવે છે. વયુતીઉન અલ્લાહ વ રસૂલહુ, અને એ ઘરની અંદર ફક્ત અલ્લાહ અને એના રસૂલની જ ઇતાઅત થાય છે. તો પછી જ્યારે આવી રીતે અમલ કરવામાં આવે છે, તો અલ્લાહ સુબહાન વ તઆલા આ પરિવારનો વખાન કરે છે અને પછી કહે છે ઉલાઈકા સયરહમહુમુલ્લાહ, આ તે લોકો છે કે જે લોકો પર અલ્લાહની રહમત નાઝિલ થશે. ઇન્નલ્લાહ અઝીઝુલ હકીમ, બેશક અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ્ઝત અને હિકમત વાળો છે. સલાત પડો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. એક કામયાબ પરિવાર એ છે કે જેની અંદર ત્રણ જનરેશન હોય છે, ત્રણ જનરેશન હોય, અને ત્રણેય જનરેશન એકબીજા સાથે મોહબ્બત કરે છે, પ્યારથી વર્તે છે, અને સુખ શાંતિ એ ઘરની અંદર હોય છે. એ કયા ત્રણ જનરેશન છે? એ ઘરની અંદર તમે જોશો કુરાને મજીદની આયત, કુરાને મજીદની આયત ઉપરથી સુરતુલ અહકાફ સુરા નંબર 46 આયા નંબર 15 નોંધ કરજો. એ આયત હું પઢું, એનાથી પહેલા આ કયા ત્રણ જનરેશન છે કે જેના બારામાં અલ્લાહ તઆલા ઇરશાદ ફરમાવે છે એ સાંભળો. એ ઘરની અંદર પહેલે સુખ અને શાંતિની સાથે મોહબ્બત અને પ્યાર સાથે પહેલો જનરેશન જે છે, મા બાપ, સાસુ અને સસરા, આ પહેલી જનરેશન. એના પછી જે છે પતિ અને પત્ની, અને ત્રીજો જનરેશન જે છે એ લોકોની ઔલાદ અને બાળકો એક સાથે લોકો રહે છે પ્યાર અને મોહબ્બતની સાથે. આ સૂરાની અંદર આયતની અંદર અલ્લાહ સુબહાન વ તઆલા ઇરશાદ ફરમાવે છે વસૈનલ ઇન્સાન બિવાલિદે ઇહસાના, ઇન્સાનને વસિયત કરવામાં આવી કે પોતાના વાલિદેને સાથે એહસાન કરે. હમલતુ ઉમ્મુહુ કુરહન વ વઝઅતુ કુરહા, અને બહુ જ તકલીફની સાથે હમલની અંદર માએ રાખ્યું, અને બહુ જ તકલીફની સાથે ડિલિવરી પણ કરી, બચ્ચાને પેદા પણ કર્યું. વ હમલુહુ વ ફિસાલુહુ 30 શહરા, અને એ હમલ અને દૂધ પીલાઈનો જે સમય છે એ 30 મહિનાનો હતો. એની અંદર માએ બહુ જ તકલીફને ઉઠાવી. હત્તા ઇઝા બલગા અશુદ્ધહુ વ બલગા 40 સના, અને જ્યારે તે ઔલાદ મોટો થઈને 40 વર્ષનો થયો, અને જ્યારે 40 વર્ષનો થયો ત્યારે મા બાપ શું થયા? બુઢા થઈ ગયા, ઝઈફ થઈ ગયા. છોકરો 40 વર્ષનો જ્યારે જવાન થયો ત્યારે તે શું કહે છે? કાલ રબ્બી, ત્યારે અલ્લાહના દરગાહમાં દુઆ કરે છે, શું? ઔઝિની રબ્બી ઔઝિની અન અશકુર નિઅમતક અલ્લતી અનઅમત અલૈયા, કે હું શુક્રગુઝારું છું કે મા બાપ જેવી નિઅમત તું મને આપી છે, મા બાપ જેવી નિયમત અને મા બાપે મને સારી તરબિયત અને તાલીમ આપી છે એનો હું શુક્ર અદા કરું છું. હું આલા વાલી દૈયા, અને એનો પણ શુક્ર અદા કરું છું કે મા બાપને તું પણ નિયમત અદા કરી છે. અને પછી કહે છે આ મા બાપ માટે દુઆ કરે છે, આ પહેલો જનરેશન એના માટે દુઆ કરે છે, મા બાપ માટે દુઆ કરે છે. નેક ઔલાદ હંમેશા મા બાપ માટે દુઆ કરે છે. જ્યારે તમે નેક ઔલાદની તરબિયત આપશો, તમે દુનિયામાંથી ચાલી પણ જશો, તો એક નેક ઔલાદ હંમેશા તમારી યાદ કરશે, તમારા હકમાં દુઆ કરશે, તમારા હકમાં નમાઝ પઢશે, તમારા હકમાં સદકા અને ખોમ્સને અને ઝકાતને પણ આપશે તમારા નામમાં. અને પછી એ કહે છે પોતાના માટે પણ દુઆ કરે છે, મા બાપ માટે જ્યારે દુઆ કર્યો, વા અન અમલ સાલિહન તરઝા, અને તું મને એ તોફીક આપ કે અમલ સાલિહ કરું કે જેનાથી તું અહીં મારા પરવરદિગાર ખુશ થઈ જા. વ અસલિહ, પોતા માટે જ્યારે દુઆ કરી લીધો, હવે કોના માટે દુઆ કરે છે? ત્રીજી જનરેશન માટે દુઆ કરે છે કે જે એક ઘરની અંદર રહી રહ્યા છે. વ અસલિહ લી ફી ઝુરિયતી, અને તું મારી ઝુરિયતની અંદર ઇસ્લાહને પૈદા કર, રિફોર્મેશનને પૈદા કર, કે જેથી કરીને નેક અને પરહેઝગાર ઔલાદ બને. ઇન્ની તુબતુ ઇલૈકા, અને તારા દરગાહમાં અગર મારાથી કાંઈ કોતાહી અને ભૂલો થઈ ગઈ હોય તો હું તૌબા કરું છું. વ ઇન્ની મિનલ મુસ્લિમીન, અને મુસલમાનમાંથી છું. તો આ મુસલમાન હોય છે કે પતિ પત્નીની અંદર પણ મોહબ્બત હોય છે, મા બાપ અને સાસુ સસરા સાથે પણ મોહબ્બત હોય છે, જવાબદારીની ખબર હોય છે, અને ઔલાદની જવાબદારી પણ એ લોકોને ખબર હોય છે. આ ઇસ્લામનું ઘર છે. જ્યારે વેસ્ટર્ન કલ્ચરની અંદર, મગરબી મુલ્કની અંદર જ્યારે છોકરો 16 વર્ષનો થઈ જાય છે, 18 વર્ષનો થઈ જાય છે, પોતાના મા બાપને ખુદા હાફિઝ કરીને
ચાલ્યો જાય છે. અને મા બાપ જયારે બુઢા થઈ જાય છે ત્યારે લોકોને સિનિયર હોમમાં રાખે છે, ઓલ્ડ હોમની અંદર રાખવામાં આવે છે. અને ઓલ્ડ હોમની અંદર અને મા બાપ ઉપર શું ગુજારો થાય છે, શું વીતે છે એના બારામાં તે વિચાર પણ કરતો નથી. જેવી રીતે કે લંડનની અંદર એક બાપ બિચારો હોસ્પિટલની અંદર હતો, ગુજરી ગયો, તો હોસ્પિટલના ડોક્ટરો જે છે એ છોકરાને ફોન કર્યા કે આવ તારો બાપ ગુજરી ગયો છે અને એના તું દફનના કામની અંદર અને આખરી રિસ્પેક્ટની અંદર તું હાજરી તો આપ. તો એ છોકરો જે છે જવાબની અંદર ફોનની અંદર કહે છે કે મારી પાસે વખત નથી, તમે મને કહો કેટલો ખર્ચો થાય છે, હું ચેક લખીને તમને મોકલાવી દઈશ. આ મગરબી મુલ્ક છે કે ઓલ્ડ હોમની અંદર મા બાપને મૂકી દેવામાં આવે છે અને ઓલ્ડ હોમની અંદર શું વીતે છે એના બારામાં હું કહું તો તમે કહેશો કે ફક્ત હું કહું છું, પણ નહીં. અમેરિકાની અંદર એક ઓલ્ડ હોમ છે કે જેની અંદર એક ફાર્માસિસ્ટ હતો કે જે હંમેશા એ ઓલ્ડ હોમની અંદર બુઢાના ઘરોની અંદર દવાઓ આપતો હતો. તો એને એક આર્ટિકલ લખ્યું છે, તો એ આર્ટિકલની અંદર કહ્યું છે કે પાંચ મોટી તકલીફો છે કે જે ઓલ્ડ હોમની અંદર બુઢાઓને વિતાવવું પડે છે, સહન કરવું પડે છે. જલ્દી જલ્દી બયાન કરું છું, વખત નથી મારા ભાઈઓ. પહેલી વસ્તુ નિગ્લેક્ટ અને લાપરવાહી. ઓલ્ડ હોમની અંદર લાપરવાહી, જ્યાં ત્યાં નર્સો જે છે એ ફક્ત સેલરી લેવા માટે તમારી ખિદમત કરે છે એ અલગ છે, એનાથી કે જે બચ્ચો જે છે એમની ઔલાદ જે છે મોહબ્બત અને પ્યારની સાથે મા બાપની ખિદમત કરતો હોય છે અને લાપરવાહીના કારણે ત્યારે તે ઓલ્ડ હોમની અંદર પડ્યો બુઢો બાપ કે બુઢી મા જે છે એને બેડસોર્સ થઈ આવે છે, ડિપ્રેશન થઈ આવે છે, મૂંઝવણની બીમારી એને થઈ આવે છે, કારણ કે કોઈ દેહ જોવા માટે એને આવતો નથી, કોઈ વહાલ અને પ્યારનો દેખાવ એના માટે નથી કરવામાં આવતો. બીજી વસ્તુ જે છે એબ્યુઝ, જિલ્લતથી જિંદગી રહેવામાં આવે છે, ગાળાગાળી કરવામાં આવે છે, ઇન્સલ્ટ કરવામાં આવે છે. અને તમને ખબર છે કે બુઢ્ઢાઓને શું જરૂરિયાતો છે, એના માટે ઘણું સહન કરવાનું હોય છે અને તે એબ્યુઝની હાલતની અંદર પોતાની જિંદગીને સિનિયર હોમની અંદર કરે છે. અને પછી ત્રીજી વસ્તુ પુઅર સ્ટાફિંગ. એવરેજની અંદર એક નર્સિંગ હોમની અંદર 15 બુઢ્ઢાઓ પછવાડે એક નર્સ હોય છે, એવરેજમાં ઓછા પણ હોય છે વધારે હોય છે, 15 બુઢ્ઢાઓની પછવાડે, 15 બુઝુર્ગ માણસોના પછવાડે એક નર્સ એવરેજમાં. જ્યારે ઘરની અંદર દીકરો પણ હોય છે, દીકરી પણ હોય છે અને એની વહુ પણ હોય છે કે જે ધ્યાન રાખતા હોય છે. આ ઇસ્લામ છે અને આ વેસ્ટર્ન કલ્ચર છે. અને પછી એના સિવાય ચોથો પ્રોબ્લેમ છે એને કહ્યું કે હાઈ કોસ્ટ છે, $900 થી $1500 ખર્ચો છે કે એક બુઝુર્ગ ઇન્સાનને સિનિયર હોમની અંદર રાખવાનું. અને એના પછી જે દાખલાઓ બને છે એક્સિડન્ટ્સના, બહુ જ ઘણા એક્સિડન્ટ્સના દાખલા બને છે, બળી જવું, પડી જવું, લપસી જવું, એના કારણે પાંસળીઓ તૂટી જાય છે, પગ તૂટી જાય છે અને કોઈ પૂછા કરવા વાળો હાલ નથી. એક માણસ હતો દૂધ દેવા વાળો, દરેક હંમેશા એક બુઢીના ઘરમાં જતો હતો, દૂધ દેતો હતો, દૂધ લઈને દૂધ સપ્લાય કરવા વાળો હતો. બુઢીના ઘરની અંદર જઈને દરવાજાની બાજુમાં એ દૂધને રાખતો, ઘંટી કરીને ચાલ્યો જતો. બીજા દિવસે આવ્યો કે જોયું કે ગઈકાલનો દૂધ જે છે હજી સુધી પડ્યો છે, કારણ કે ઝાઈફા રહેતી હતી ત્યાં, ઝાઈફા હંમેશા જ્યારે ઘંટી થાય દરવાજો ખોલતી દૂધ લઈને અંદર જતી. એક જ ઝાઈફા હતી કે જે ઘરની અંદર રહેતી હતી, એના બાળકો જે છે એની ઔલાદ જે છે એને મૂકીને ચાલ્યા ગયા હતા. બીજે દિવસે આવી દૂધ રાખી ઘંટી કરીને ચાલ્યો ગયો. 5 દિવસ થયો કે 5 બોટલ્સ પડ્યા છે, એ ઝાઈફા કેમ હજી સુધી દૂધને લેવા માટે દરવાજો ખોલી નથી. અને પછી એને શક કહ્યું કે જરૂર કાંઈ બનાવ બન્યો હશે, કારણ કે રૂમમાંથી ઘરમાંથી જે છે ખરાબ ગંધ વાતી હતી. તે પોલીસને જ્યારે ફોન કરે છે અને પોલીસ જ્યારે આવે છે દરવાજાને તોડે છે તો જોયું કે મૈયત અને લાશ પડી છે કે જે 5 દિવસથી મરી ગઈ છે. આવી હાલતો બુઢાની અંદર છે, બુઢા માટે છે. જ્યારે ઇસ્લામ અલ્હમ્દુલિલ્લાહ આપણે તાલીમ આપી છે કે તમે એવી રીતે મા બાપની તમે ઇજ્જત કરો અને એવી રીતે ખિદમત કરો, કારણ કે અલ જન્નતુ તહત અકદામિલ ઉમ્મહાત, જન્નત જે છે એ માના કદમોની નીચે છે. નબી મૂસા અલૈહિસલામ એક વખતે અલ્લાહની દરગાહમાં સવાલ કરે છે, એ પરવરદિગાર અલમ તું મને બતાવ કે જન્નતની અંદર મારો સાથીદાર કોણ હશે, મારો સાર કે જે મારી સાથે જન્નતમાં છે કોણ હશે. તો જવાબ આપ્યો કે ફુલા ગલીની અંદર એક બુચર છે, એક કસાઈ છે કે જે ગોશનો ધંધો કરે છે, તારો સાથી હશે. નબી મૂસા અલૈહિસલામ અજબ થઈ ગયા, કસાઈ, બકરા કાપવા વાળો, ગોશ વેચવા વાળો જન્નતની અંદર મારો સાથી, એ કેમ થાય?
તો ગયો જોવા માટે, જોયું કાંઈ પણ નહીં, દુકાન ખોલે છે, બકરા કાપે છે, ગોશને કાપે છે અને પછી વેપાર કરે છે, ગોશને વેચે છે. બેસી ગયા, જોયું, જ્યારે દુકાન બંધ થઈ કહ્યું કે ભાઈ મને તારી સાથે ઘરમાં આવવું છે, કે આ બિસ્મિલ્લાહ યા નબીલ્લાહ એ મારા માટે બહુ જ ઇજ્જત છે. ગયા તો જોયું કે તે કસાઈની એક માં હતી, બીજું કાંઈ કામ કરવા પહેલા એ ગોશનો ટુકડો જે છે એની પાસે હતું એ લઈને પહેલે એને રાંધે છે અને પોતાના ખાતેથી એ માને પહેલે દોડાવે છે, નહાડે છે અને પછી એને ખાવાનું ખવડાવે છે. એ માં હતી કે જે બીમાર હતી, ઉઠી પણ નહોતી શકતી, એની ખાતરદારી કરે છે અને પછી બેસીને કહે છે કે નબી હવે આપણે બેસીને હવે આપણે જમીએ, મારી જવાબદારીને મેં પૂરી કરી. અલ્લાહે આટલી ઊંચી જગ્યા શા માટે તે કસાઈને આપ્યું? કારણ કે તે પોતાની માની ખિદમત કરે છે. આજે હું તમારી સામે એ માનો મિસાલ દેવા માંગુ છું કે જેને યાદ કરવા માટે, જેના ફરઝંદને યાદ કરવા માટે આપણે ભેગા થયા છે, એ માં છે, એ માં છે. માં તો દરેક ઔરત બને છે, માં દરેક ઔરત બને છે, પણ એ એ માં છે કે જેનો લકબ માં બની ગયો, જેનો લકબ બન્યો ઉમ્મુલ બનીન, બચ્ચાઓની માં. શા માટે લકબ ઉમ્મુલ બનીન પડી ગયું? કારણ કે તે કેળવણી કરી, તે તરબિયત આપી કે એને એ ઉમ્મુલ બનીન કે જેમનું નામ પણ ફાતિમા હતું, જેમનું નામ પણ ફાતિમા હતું. અને જુઓ કે આ મકસદથી ઇમામ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવાતુલ્લાહ વસલામુ અલયહ શાદી કરે છે ઉમ્મુલ બનીનની સાથે. અકીલ પાસે આવે છે પોતાના ભાઈ અને કહ્યું કે એક એવી ઔરતની તલાશ છે કે જે બહાદુર હોય. ફાતિમા બિનતે ખિલાબિયા, ફાતિમા બિનતે ખિલાબિયા. અકીલ દરખાસ્ત કરે છે, શાદી થઈ ગઈ, મકસદ કેળવણી. ઇમામ અલી અલૈહિસ્સલામના નજરની સામે કરબલા છે કે એક એવો વફાદાર ભાઈ ખપે છે કે જે કુરબાની આપે પોતાના ભાઈ વાસ્તે, દીનને બચાવવા માસ્તે. તો આ એ ઉમ્મુલ બનીન છે, મકસદને સમજીને ઔલાદની કેળવણી કરે છે કે ઉમ્મુલ બનીન બની જાય છે. અને કેવી ઔલાદ કુરબાન આપે છે? એક માં માટે એક બચ્ચાની કુરબાની આપવી કેટલું કઠણ છે, કેટલી તકલીફ છે. આજે હાદીસો બની ગયો, આ મકાન જે હતું પડી ગયું, એના કારણે આપણા ચાર માસૂમ બચ્ચાઓ શહીદ થઈ ગયા. તો એના માના દિલમાં તમે પૂછો, બાપના દિલને તમે પૂછો કે કેટલો સદમો થયો છે. પણ આ ઉમ્મુલ બનીન જે છે કેળવણી કરે છે, તરબિયત આપે છે, બાળકોને સમજાવે છે કે હું તમારી કેળવણી એટલા માટે કરું છું, તમને એટલા માટે પાડું અને પોષું છું કે તમે ઇસ્લામ માટે, હુસૈન માટે, તમારા ઇમામ માટે તમે કુરબાની આપી દો. અને કેવા બાળકોની કુરબાની આપે છે! એ વલદની કુરબાની આપે છે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર ઔલાદની કુરબાની આપે છે. અને જ્યારે કાફલો મદીના આવે છે ત્યારે આ બાળકોના બાળામાં, ઔલાદના બાળામાં પૂછા નથી કરતા, હુસૈનના બાળામાં પૂછા કરે છે કે હુસૈનનું શું થયું? આ માં છે, આ માં છે. અને આ માની તરબિયત છે કે જેના બારામાં ઝિયારતની અંદર માસૂમ અલી સલામ કહે છે કે ઉમ્મુલ બનીન જે છે આપણા વાસ્તે ફસિરતી કુદવત લિલ મુમિનાત સાલિહાત, તમે એવી કુરબાની આપી આઈ ઉમ્મુલ બનીન કે તમે કુદવા મિસાલ મોડલ બની ગયા મુમિનાત સાલિહાત માટે, સાલેહ ઔરતો માટે તમે એક મિસાલ બની ગયા. અને કેવા ઔલાદોની, કેવા ઔલાદોની કુરબાની આપે છે! સામાન્ય ઔલાદની કુરબાની નથી આપતા, એ અબ્બાસની કુરબાની આપે છે કે જે બાબુલ હવાઈજ છે. દુઆ જે છે એમના દરગાહમાં મુસ્તજાબ છે. પોતાના હાથ કપાવી દીધા પણ કોઈ પણ જ્યારે સાઇલ હાથને ઊંચો કરે છે તો એ હાથને ક્યારે પણ હાથના કટાયેલા અબ્બાસ જે છે એ હાથને રદ નથી કરતા. એ બાબુલ હવાઈ છે, એની કુરબાની અમુલ બનીને આપે છે. કોની કુરબાની અમુલ બનીને આપે છે? કે જે ખમરે બની હાશમ છે, આમ માનસ નથી, હાશિમ કબીલાના ચાંદ છે. કોની કુરબાની આપે છે? કે જે સક્કાએ સકીના છે,
કે જે વફાદાર છે, વફાઈનો મિસાલ આપણે આપે છે, ભૂખ્યા ત્રસ્યા હોય છે અને પાણીને હાથમાં કબજે કરે છે, નહેરે ફુરાતને કબજે કરે છે પણ પાણીને નથી પીતા, વફાદારી. કે બચ્ચાઓ ત્રસ્યા છે, સકીનાની કુરબાની ઉમ્મુલ બનીન આપે છે કે જેનું નામ પડી ગયું શહનશાહ વફા. અને એક શું શું ફઝીલત હું અબ્બાસ અલમદારની બયાન કરું કે જેના બારામાં ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદ સજ્જાદ સલવાતુલ્લાહ વસલામુહુ અલયહી નિશાદ ફરમાવે છે. કે તે અફઝલુ શુહદા છે, હુસૈન સૈયદ શુહદા છે, શુહદાઓનો સરદાર છે, તો અબ્બાસ જે છે અફઝલુ શુહદા છે, તમામ શુહદાઓ કરતા એટલે હદ સુધી બહેતર છે કે જન્નતની અંદર જેટલા પણ શુહદાઓ છે, જન્નતની અંદર જેટલા પણ શુહદાઓ જશે, અબ્બાસની મંઝિલને જોઈને દિલની અંદર હસદ પેદા થશે. આ ઇમામ સૈયદ સજ્જાદના કૌલ છે. અફઝલુ શુહદા જનાબે હઝરત અબ્બાસ છે કે જેના બારામાં ઝિયારતની અંદર આપણે પરીએ છીએ. ફનિઅમુ સાબિરુ સબ્ર કરવા વાળા છે, અલ મુજાહિદુ જિહાદ કરવા વાળા છે, અલ મુહામી પોતાના ભાઈની પ્રોટેક્શન કરવા વાળા છે, અન નાસિરુ પોતાના ભાઈ અને ઇસ્લામની નુસરત કરવા વાળા છે, વલ અખુ દાફિઉ અન અખીહ હંમેશા ભાઈની કુરબાની માટે ભાઈના કદમોમાં કુરબાની દેવા માટે તૈયાર હોય છે, અલ મુજીબુ ઇલા તાઅતિ રબ્બી અને હંમેશા અલ્લાહની ઇતાઅત કરવા વાળો છે, અર રાગિબુ ફીમા ઝહિદા ફીહી ગૈરિહી એ જગ્યાના અંદર કે જ્યારે બીજા ભાગી ગયા ત્યારે અબ્બાસ હંમેશ માટે બાકી રહી ગયા. એ અબ્બાસ જે છે ઉમ્મુલ બનીના ફરઝંદ ફકત ન હતા. ફકત આ નુકતો બયાન કરીને તમારી ઝહમતને ખતમ કરું છું, કારણ કે નિકાહનો પણ પ્રસંગ છે. ફકત ઉમ્મુલ બનીના ફરઝંદ ન હતા હઝરત અબ્બાસ, શું ફઝીલત બયાન કરું, એ ફરઝંદ હતા ફાતિમા બિનતે રસૂલિલ્લાહ ના. પણ કરબલાની અંદર એક આલિમે એક કિસ્સો લખે છે અને કહ્યું કે હું કરબલાની અંદર ઇલ્મ હાસિલ કરતો હતો ત્યારે મારો રિવાજ એ હતો કે હંમેશા સવારના નમાઝે સુબુહ પડીને ઇમામ હુસૈન અલૈહિસલામની ઝિયારત કરતો અને પછી હું દરસમાં બેસી જતો અને હઝરત અબ્બાસની ઝિયારત ફકત હું શુક્રવારના દિવસે જ કરતો જ્યારે દર્શ ન હતું, અઠવાડિયામાં ફકત એક જ કરતો. તો એક વખતે ખ્વાબની અંદર એક બુરકાપોશ બીબી મારી પાસે આવ્યા ખ્વાબની અંદર અને કહ્યું કે હું તારાથી નારાજ છું. કહ્યું કઈ બીબી, તમે શા માટે મારાથી નારાજ છો? કહ્યું કે તમે મારા ફરઝની ઇબાદત, તમારે મારા ફરઝની ઝિયારત શા માટે નથી કરતા, મારા ફરઝની ઝિયારત તમે શા માટે નથી કરતા? નહીં કે અહીં સૈયદે અહીં બીબી ફાતિમતુ ઝહરા, હું હંમેશા સવારના નમાઝે સુબુ પડીને તમારા ફરઝની ઝિયારત કરું છું, નહીં હુસૈનની વાત નથી કરતી, હું અબ્બાસની વાત કરું છું. આ અબ્બાસ છે કે જેને ફાતિમા પોતાનો ફરઝંદ કહે છે. તો બસ એના દરગાહમાં આપણે વસીલો દઈએ અને અલ્લાહ પાસે દુઆ કરીએ કે આઈ પરવરદિગાર આલમ, તું અમોને તૌફીક આપ કે અમારા ઘરોની અંદર હંમેશા સુખ અને શાંતિ હોય, તું અમોને એ તૌફીક આપ કે અમે ઔલાદની એવી રીતે તરબિયત કરીએ કે જેવી રીતે ઉમ્મુલ બનીને પોતાના ઔલાદની તરબિયત કરી હતી. આઈ પરવરદિગાર આલમ, તું અમારી તમામ ઈચ્છાઓ અને તમન્નાઓને અબ્બાસ આલમદાર ગાઝીના સદકાથી તું પૂરી કર અને આજે રાતની અંદર જે દુલ્હા અને દુલ્હાની શાદી છે એ લોકોને તું કામયાબી અતા ઇનાયત ફરમા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ, અલ્લાહુમ્મા કુલ વલીકલ હુજ્જત ઇબ્ન હસન સલવાતુકા અલયહી વ અલા આબાઈહી ફી હાઝિહિસ સાઅ વ ફી કુલ સાઅ વલિયન વ હાફિઝા વ કાઈદન વ નાસિરા વ દલીલન વ આયના હત્તા તુસ્કિનહુ અર્ધકા તવઆ વ તુમતિઅહુ ફીહા તવીલા બિરહમતિકા યા અરહમર રાહિમીન. وصلى اللهم على محمد وآله الطاهرين.